સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા એક વિદ્યાર્થીને માણસા તાલુકાના લાકરોડા ગામના છાત્રાલયના ગૃહપતિએ દારૂના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાંતિજ ખાતે રહેતો વિદ્યાર્થી પ્રફુલ રાવલ માણસા તાલુકાના લાકરોડ ગામ ખાતે આવેલ ઉત્તર બુંદિયાન વિદ્યાલયમાં અભ્યાસ કરી છાત્રાલયમાં રહે છે. જો કે છાત્રાલયના ગૃહપતિ જશુ મકવાણાએ દારૂના નશામાં તેને લાકડી વડે ઢોર માર મારી બોર્ડની ચાલુ પરીક્ષાએ કાઢી મૂકતા વિદ્યાર્થી તેના વતન પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યો હતો. આ અંગે વિદ્યાર્થી પ્રફુલ રાવલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી દારૂડિયા ગૃહપતિ વિરુદ્ધ તેના પરિવારોએ પોલીસને ફરિયાદ કરી છે. મેં મારા ફોનમાં હે ને મારા ફોનમાં મારા પપ્પા જોડે વાત કરવા ફોન લીધો, ત્યાં એના મેં પાછો મૂકી દીધો, ફોન ના લાગે અને મારા પપ્પાનો આવ્યો પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો તેથી મારો ફોન ના લાગે. અને બીજા દિવસે સાહેબ દારૂ પીને આવીને મને માર્યો હતો અને એ દારૂ પણ મંગાવશે અમનો નોડિયામાં એવાનો અડ્ડો છે દારૂનો. પટાવાળાને ધમકાવે છે મારા છોકરાને મળ્યો એટલે હું ડાયરેક્ટ અહીંયા છું છોકરાને લઈ પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો એટલે હું આવ્યો. એટલે તમારો છોકરો કયો ગયો હતો પોલીસ સ્ટેશન? ગયો હતો પહેલાં પોલીસ સ્ટેશન ગયો. અને કઈ રીતે આવ્યો હતો? હતી પતિ હતો અને પછી પોતે ભાઈ ઉપર દેહાણી પોલીસ સ્ટેશન ઓકે. અત્યારે કયો આવ્યા છો તમે? હેલ્થ સેન્ટર. હા તને કોને માર્યો? સાહેબે પેલા. કયા સાહેબે? એટલે જસુજી. જસુજી એટલે કેમ મારેલો? હું મારા મિત્ર અંગત ખાલી પેલા ઉભો તો બાજુમાં તે એમને મને મારે. એટલે શું મારી તને? ખોટી ખોટી મારી. એટલે શું હો જોબો જો આવ્યો છે? હા મારે એ બાબતે આપનું શું કહેવું છે સાહેબ? આ ઘટના બની બપોરે મને મીડિયા દ્વારા મને જાણ થઈ કે હું તાત્કાલિક સંસ્થામાં આવી ગયો છું અને મારા ટ્રસ્ટની મિટિંગ બોલાવી અમે તાત્કાલિક એને બર્થ કરવાની કાર્યવાહી કરીશું. અમે તાત્કાલિક દવાખાને લઈ જઈએ છીએ અને પણ તાત્કાલિક દવાખાને પહોંચાડીશું અને સારવાર કરાવીશું. એ જવાબદારી છે અમારી. બાળકો અમારા હશે, સંસ્થા એ પૂરેપૂરું બાળકોનો ખ્યાલ રાખે છે. સાહેબ સવારે હું હતો ને શાળામાં તો એક વખત બાળક મારું ઘર ખોલ્યું હતું એટલે મેં એને પૂછ્યું કીધું એટલે ભાઈ આ ઘર કોને ખોલ્યું હતું? એટલે એક એક મેં પેલા સાહેબ બેવાને ખોલ્યું હતું એટલે મેં દુકા ખોલું ઉપર કીધું આવું. એટલે મેં તેને કીધું આવું મારા ઘરમાં વચમાં હાથ ચાર પચાસ હતા જતા ભાઈને ખબર છે તો કીધું મારું મારા પૈસા ખોવાય છે કીધું ને આવું ઘર ના ખોલા કીધું. તું મોબાઈલ લેવા આવ્યો તું મને કહેવું તો હતું મેં હતી તે એને ખોટી મારી છે. આપણે કોઈ ખોટું નહીં કરતા અને અમે તો મા બાપ છીએ તો અમે તો કદાચ એને એકલા જ મારી પેલું તો બાજુમાં તો સાહેલ એને જ અડી હતી ખાલી સાહેબ એટલે અડી જઈ હતી એમ ને સાહેલ ના ભાઈ હિતના મેં અડ્યા હતી મારી નથી એક જ ખોટી મારી હતી ને પણ આપણે મા બાપ છીએ તો આપણે કોઈ શું કેવું રાખતા છીએ.